અરે આ શું? આ તો જીજુ અને અનિકેતજીનો નવો અવતાર છે. મેં તો એમને પહેલા ઢોલ વગાડતા ક્યારે જોયા જ નથી. ઈ બંને નાનપણથી જ આવા છે બેટા. ઈ નવરાત્રીનો ઉત્સવ શરૂ થયો નથી કે ઈ બંને ખુશ જ થઈ જાય ભાઈઓ. ઈ દર વર્ષે આ બંને ભાઈઓ ઢોલ વગાડવા ઉત્સુક હોય છે. ઓ અચ્છા, આ તો બહુ સારી વાત કહેવાય દાદાજી. આટલા વર્ષોથી મીરાજ આ ઘરની દીકરી તરીકે દેવી માની પૂજાનું નેતૃત્વ કરતી હતી, પણ આ વર્ષે આ કાર્યભાર ઘરની દીકરી પાસેથી લઈને ઘરની વહુને સોંપવામાં આવે છે. એવું કરવાની કોઈ જરૂર નથી પંડિતજી, કેમ કે હવે અમારા ઘરની વહુ પણ છે તો એ બધું જ કરી લેશે. પણ એવું ના કરાય બેટા, આ પૂજા ઘરની મોટી વહુને જ કરવાની હોય. તમને તો ખબર જ છે ને, શકુંતલાજી હતા ત્યાં સુધી સંગીતાજી આ નહોતા જોતા. મોટી વહુ હતા એટલે એ જ પૂજા કરતા. પૂજા મોટી વહુ જ કરે. અરે કેમ નહીં બેન, અમારી અહલ્યા બધું જ કરી લેશે. આ ઘરની મોટી વહુ અહલ્યા જ છે ને. હા લક્ષ્મીમાં, પણ અહલ્યા આજે આ પૂજા નહીં કરે. ના, એના પગમાં મચકોડ છે ને, તો અત્યારે આપણે એને તકલીફ કેમ આપીએ? અરે બેટા, એમાં તકલીફની કોઈ વાત નથી, દેવીની પૂજા છે. એમાં કુળ દેવીની પૂજાને તકલીફ સમજો તો પાપ લાગે ને. અને આમ પણ જે કામ જેનું હોય એ કામ તો એને જ કરવું જોઈએ ને બેટા. એના પગમાં એટલો પણ દુખાવો નથી કે પૂજા ન કરી શકે, એ કરી લેશે જમાઈરાજ. તમે સમજતા નથી. અરે જમાઈરાજ, તમે આ બધું નહીં સમજો, તમે ચૂપ રહો. અહલ્યા, પૂજાની વિધિ વિધાન એ બધું અત્યારે જ કરવાનું છે, સમજી ગઈ ને બેટા? સાકેતજી, હું બધું કરી લઈશ, હવે મારા પગમાં એટલો દુખાવો નથી. દુખાવો નથી મતલબ? અહીંની પૂજા અને વિધિ વિધાન ઘરે પૂજા કરીએ છીએ એટલા સરળ નથી અહલ્યા. ના ના, તારી પાસે પૂજા કરાવીને મારે તને વધારે તકલીફ નથી આપવી. અને મીરા હોય પછી તારે આ બધું કરવાની જરૂર શું છે? અરે તમે આ હું બોલી રહ્યા છો બેટા? મીરા પૂજા કરે નથી, મોટી વહુની જવાબદારી ઓછી ન થાય, આ તો રાજગુરુ પરિવારની પરંપરાનો સવાલ છે, હે ને પંડિતજી? હા બેટા, મોટી વહુ કરે તો વધારે સારું. પણ એક વાત સાંભળી લેજે બેટા, એકવાર મૂર્તિ ઉપાડ્યા પછી જ્યાં સુધી પર્વત પર ન પહોંચી જઈએ ત્યાં સુધી તું મૂર્તિને નીચે નહીં મૂકી શકે. સારું ઠીક છે, ઉત્સવ માટે અલંકાર અને વિધિઓનો પ્રારંભ કરો. દીદી દીદી, આ અલંકારની વિધિમાં તો બહુ સમય લાગશે, ત્યાં સુધી આપણે મેળામાં ફરીને આવીએ. એક મિનિટ ઉભો રહે બેટા. હા, નવ દુર્ગા સ્વરૂપા અહીં આવો. હવે નવ વિવાહિત બંને દંપતિ નવ દુર્ગાના આશીર્વાદ લો, બધું મંગળમય થશે. દેવી માં, આજે મને બહુ જ આનંદ થઈ રહ્યો છે. ભાઈ, ભાભી અને ચંપા બધા જ ખુશ છે. મારા પરિવારને આ જ રીતે ખુશ રાખજો માં. દેવી માં, આજે હું અનીને બધું સાચું કહેવા જઈ રહી છું, મને તમે હિંમત આપજો પ્લીઝ, આ કામમાં મારી મદદ કરજો. હે દેવી માં, મારી મમ્મીના અવસાન પછી અને મારા અને અનિકેતના લગ્ન પછી પહેલી વાર આ પૂજા કરાવીએ છે, આ પરિવાર હંમેશા ખુશ રહે એવો આશીર્વાદ આપો. હે માં, મારે શું જોઈએ છે શું નથી જોઈતું એ તમે બધું જ જાણો છો. હું મારું સુખ માંગવા અહીં નથી આવી, પણ આ લોકો અહીં ઊભા છે ને, ધ ગ્રેટ શકુંતલાનો પરિવાર, મારી ઈચ્છા છે કે એ લોકો રાતા પાણીએ રડે, મારી આંખો સામે એ લોકો નરકની અનુભૂતિ કરે. એમના એક એક આંસુ માટે જવાબદાર હું બનવા માંગુ છું.
આ બધું કરવું એટલું જરૂરી છે? અરે તમે જરાય ટેન્શન ના લેશો સાકેતજી, આમ પણ મારી ઈચ્છા પૂરી થાય, મેં જે વિચાર્યું છે એ કામ પૂરું થઈ જાય એ માટે મારે પરીક્ષા તો આપવી જ પડશે ને, હે ને મીરા? સારું ઠીક છે, આગળની પૂજાનું કામ છોકરીઓના હાથે થશે એટલે તમારે હવે અહીંયા ઉભા રહેવાની જરૂર નથી. આમ પણ બિચારા પ્રથમ ને મેળામાં જવાની બહુ જ ઈચ્છા છે એટલે તમે ને એક લાંબો આંટો મરાવીને આવજો. હા ભાઈ, આપણું હવે અહીંયા કઈ જ કામ નથી, ચલો ભાઈ આપણે મેળામાં ફરવા જઈએ. આ ઘરની લાડકી આ ઘરના લોકોની રક્ષા માટે વહુ બની ગઈ છે, પણ બિચારીને કદાચ એ નથી ખબર, ખાલી વહુ બનવાથી કોઈ ફાયદો નથી, મોટી વહુ, મોટી વહુ બનવું જરૂરી છે. અરે નાના વહુરાણી, તમને એક વાત તો ખબર જ હશે ને, આ દેવીની મૂર્તિ જે પોતાના માથા ઉપર ઉંચકીને ઉપર લઈ જાય એની બધી જ મનોકામના પૂરી થાય છે. હવે વિચાર, જો હું આ મૂર્તિ ઉંચકીને લઈ જઈશ તો મારી બધી મનોકામના પૂરી થઈ જશે, સમજીને મીરા? હા દીદી, પણ જો તમારી મનોકામના બીજાને હેરાન કરવાની કે દુખી કરવાની હશે તો એ ક્યારેય પૂરી નહીં થાય, કેમ કે ભગવાન સામે ચાલાકી કે પછી કોઈ દગાબાજી નથી ચાલતી. જે પોતે ખોટું બોલીને લગ્ન કરી ચૂકી હોય એ બીજાને દગાબાજી વિશે ભાષણ આપે એ તો સારું ના કહેવાય ને મીરા? સો તારે લેક્ચર આપવાની જરૂર નથી, તું તારું વિચારીશ તો કદાચ તને તકલીફ ઓછી થશે. ના દીદી, હવે આગળ હું તમને મારી ભૂલનો ફાયદો ઉઠાવીને મારા પરિવાર સાથે રમત રમવા નહીં દઉં. દેવીમાં, મેં આ લગ્ન એટલે કર્યા છે કે હું આ પરિવારની રક્ષા કરી શકું. આ પરિવાર અસત્યના પાયા પર ક્યારેય ટક્યો નથી. આગળ શું થશે હું નથી જાણતી, પણ પ્લીઝ તમે આ પરિવારની રક્ષા કરજો, તમે જ મને આમાંથી બહાર કાઢજો. એ ક્યાં લઈ જાય છે તું મને? મને અહીં કેમ લાવી છે? જો તમે મેળામાં આવો અને બલૂન શૂટિંગ ન કરો તો શું ફાયદો બોલો તો? કેવું રહ્યું? ચૂપચાપ રહેવું જોઈએ, ખાલી ખાલી નથી આવડતું નથી આવડતું એવું કોઈને કહેવું ન જોઈએ. આહા, બાય મિસ્ટેક તમારાથી બલૂન્સ ફૂટી ગયા, એમાં તમે આટલો અહંકાર દેખાડો છો. જો મારી દીદી અહીં હોત ને તો બે ત્રણ નહીં, અહીંના બધા જ બલૂન્સ ફટફટ કરીને ફોડી નાખત, ખબર છે તમને? ઓ, તારી દીદી આમાં નંબર વન ખેલાડી છે એમ? તો શું, મારી દીદીને તમે જેવી તેવી સમજો છો? ઓહો, શેતાન કા નામ લિયા ઓર શેતાન હાજર, તમારી શાર્પ શૂટર અહીંયા જ આવી રહી છે. હલ્યા જરા અહીંયા. શું સાકેતજી? કઈ નહીં, તમારી લાડલી બહેન નમ્રતા તમારા બહુ જ વખાણ કરી રહી હતી કે તમે શૂટિંગના નંબર વન ખેલાડી છો અને એક પણ નિશાન ચૂક્યા વિના બધા બલૂન ફોડી નાખશો એટલે પરીક્ષા લેવા બોલાવ્યા છે. અરે
એવું કઈ નથી હો, આમ પણ મને આવી રમતોમાં જરાય રસ નથી, હું તો માને શોધી રહી છું, હું જઉં છું, બાય. દીદી તું આ કેવી વાતો કરે છે? મેં તો જીજુ સામે તારા કેટલા બધા વખાણ કર્યા ખબર છે, અને તું છે કે આ રીતે મેદાન છોડીને ભાગી રહી છે. નો 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 નો, એવું નહીં ચાલે, તારે એટલીસ્ટ એક વાર તો ટ્રાય કરવો જ પડશે, નહીં તો જીજુ સામે મારું નાક કપાઈ જશે. દીદી આવી રીતે કેમ જોઈ રહ્યા છો અલ્યાજી? કેમ, તમારાથી એક પણ બલૂન નહીં ફૂટે એવો ડર લાગી રહ્યો છે તમને? મને ડર વર નથી લાગતો, આટલી નાની વાતમાં શેનો ડર? મતલબ ચેલેન્જ એક્સેપ્ટેડ. તો પછી તમે એવું જ સમજી લો. તો પછી રાહ કેમ જુઓ છો? પકડો આ બંદૂક અને દેખાડો તમારો શૂટિંગનો કમાલ. કમોન કમોન, શૂટ શૂટ. હા, શું નમ્રતાજી, તમારી બેનને તો બંદૂક પકડતા જ નથી આવડતી, અને આ શાર્પ શૂટરની જેમ શૂટ કરશે? શક્ય જ નથી. પ્રથમ અહીંયા અની. એ મેન્ટલ, પૂજા ચાલે છે ત્યારે આવું જોઈએ, ત્યારે અહીં કેમ આવી ગઈ? એ તો ઓ, તને પૂજા અને વિધિઓ તો બહુ બોરિંગ લાગતા હશે ને, એટલે જ ભાગીને આવી ગઈ ને. ઓ મારી માં, પ્લીઝ અહીંથી જા, નહીં તો લોકો ખોટું સમજશે, સમજશે કે હું તને અહીં લઈને આવ્યો છું. એની પત્નીને અનિકેત 5 મિનિટ પર પૂજા કરવા માટે એકલી નથી મૂકતો, એવું કહેશે લોકો મને? એવું કઈ નથી અની. ઓ, એવું નથી એમ? ઓ, તો મેળામાં શોપિંગ કરવા આવી છે? ઇયરિંગ, મોટા મોટા કડા, દોરા, કંદોરા, એ બધું તને બહુ જ ગમે છે ને, એ બધું લેવું છે તારે? ના અની. તો પછી શું છે, તું મને કેમ બોલાવી રહી છે? એ તો અની, એ તો એ મેન્ટલ, આ શું છે? ઓ, મેળામાંથી શું લેવાનું છે એનું લિસ્ટ બનાવ્યું છે તે? ના અની, એ તો લેટર. હા, લેટર? ઓ માય ગોડ, મને તો આશા જ નહોતી. અરે યાર, હવે તારે લવ લેટર આપવાની શું જરૂર છે? આપણા લગ્ન તો થઈ ગયા. એ તો અની, એ તો અની, એમાં મેં મારા મનની વાત લખી છે. એ મેન્ટલ, આજે તું આવી વિચિત્ર વાતો કેમ કરે છે? અને આમાં તે તારા મનની વાત લખી છે? પણ એક વાત કે, એવી તો શું વાત છે જે હું જાણતો નથી મીરા? સારું, ઠીક છે, તું મારા પર કોઈ નવો એક્સપેરિમેન્ટ કરવા જઈ રહ્યો હોય એવું લાગે છે મને. આમાં હું બલીનો બકરો નથી બનવા માંગતો. હા અની, અની, લોકો કહે છે કે લગ્ન એ જન્મ જન્માંતરનો સંબંધ છે, એ સાચું છે? અની, અની, થોડું ધીરે ધીરે વાંચ. એ તું છે ને, મને સાચું કહી દે, કોઈ નવી રોમેન્ટિક મૂવી જોઈને આવી છે કે શું તું? અને એનો કોઈ આઈડિયા તું મારા પર અજમાવાની તો નથી ને? ભાઈ, દીદી, તમે આટલું કેમ હસો છો જીજુ? ડાબા હાથે બંદૂક પકડી છે એટલે દીદી શૂટ નહીં કરી શકે એવું લાગે છે તમને? તમે જોતા રહેજો દીદી કેવી રીતે શૂટ કરે છે. હવે બીજું શું જોવાનું બાકી રહ્યું છે મારે? બંદૂક પકડવાની સ્ટાઇલથી જ ખબર પડી ગઈ કે આ કેટલી સારી શાર્પ શૂટર છે. જો દીદી એકવાર ધારી લે તો પૂરું, એકવાર પણ નિશાન ચૂકશે નહીં. શું, તારી દીદી એક પણ વાર નિશાન ચૂકતી નથી એમ?
જો દીદી હારી જાય ને તો હું કઈ પણ કરવા તૈયાર છું, ઓકે ને? ઓકે, આજે મારે ટેટુ કરાવવાની તકલીફ નહીં ઉઠાવવી પડે. કેમ? કેમ કે તારી આ વાલી દીદી આજે શૂટ નહીં કરી શકે. એ પ્રથમ છોડ, અમને આ રીતે ખેંચીને કેમ લઈ જઈ રહ્યો છે તું? તમે ચૂપચાપ ચલો ને ભાઈ. એ ઉભો રે, મીરાએ મને એક લેટર આપ્યો છે, એમાં શું લખ્યું છે પહેલા એ વાંચવા તો દે. અહલ્યા, તું ચૂપ કેમ થઈ ગઈ? તું શૂટ કર અથવા તો તું ચેલેન્જ હારી ગઈ એવું કહી દે. ચેલેન્જ? કેવી ચેલેન્જ? હા, ની નમ્રતાએ મને ચેલેન્જ કર્યો છે. મહાન શૂટર અહલ્યા જો અહીંના બધા જ બલૂન શૂટ કરશે, એક પણ નિશાન નહીં ચૂકે, તો મારે ટેટુ કરાવવું પડશે. જો એવું ના થાય તો નમ્રતા હું કહું એમ કરશે. બસ આ જ ચેલેન્જ છે. એક કામ કરીએ, ખાલી હું જ કેમ, તું પણ આવી ગયો છે તો હવે તું પણ ચેલેન્જમાં પાર્ટિસિપેટ કર. હા હા હા, તમે પણ પાર્ટિસિપેટ કરશો તો બહુ જ મજા આવશે. મીરા, તને પણ શૂટ કરતા આવડે છે ને? આવડે છે આવડે છે. આવી બાળકો જેવી રમત રમતા એને બહુ જ સારી રીતે આવડે છે. એ ધારે તો આ મેળાના બધા જ બલૂન ફટફટ ફટફટ કરીને ફોડી નાખે એને મીરા. નો વે અનિકેત, તમે કઈ પણ કરી લો, તમે લોકો દીદીને હરાવી નહીં શકો. અરે કેમ નહીં જીતી શકે? મીરા ભલે બીજી વાતોમાં ઝીરો હોય, પણ આ ગેમમાં એને કોઈ જ હરાવી નહીં શકે હે ને? ઠીક છે સારું, અહલ્યા તું હજુ પણ ચૂપચાપ કેમ ઊભી છે? શૂટ કર. તું તો બહુ શાર્પ નિશાને બાદ નીકળ્યો, બહુ ડેન્જર માણસ છે તું તો. હવે ખબર પડી ને, દીદીને હરાવી મુશ્કેલ નહીં અશક્ય જ છે. સારું સારું, ઠીક છે, ટેટુ કરાવવા માટે તૈયાર થઈ જજો. ઠીક છે મારી માં, ઠીક છે, હું ટેટુ કરાવી લઈશ. આવી શાર્પ શૂટર થી હું બચી શકું ખરો? જો હું ભાગવાનો પ્રયત્ન કરીશ તો તારી બેન મને શૂટ કરી દેશે. હું તમને કેમ શૂટ કરું, તમે પણ ખરા છો. સારું ઠીક છે. મીરા, હવે તું આવ, તું શૂટ કર, તારું નિશાન કેવું છે એ પણ જોઈ લે. જે પોતે ખોટું બોલીને લગ્ન કરી ચૂકી હોય એ બીજાને દગાબાજી વિશે ભાષણ આપે એ તો સારું ના કહેવાય ને મીરા? અરે આમ હારી ગઈ હોય એમ કેમ ઊભી છે? મેં એડવાન્સમાં તારા બહુ વખાણ કરી નાખ્યા છે, હવે મારી ઇજ્જતનો સવાલ છે. અહીંયા આવ. કમોન મીરા, કમોન 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 દીદી. લે મીરા, કમોન ચંપા, શૂટ કર. મારો લેટર વાંચી લેશે તો બધું ઠીક થઈ જશે. કમ ઓન કમ ઓન. અરે શું અનિકેતજી, તમારી પત્નીએ તો બંને ચાન્સ મિસ કરી દીધા. જીજુ, આ મામલે તમારી પત્ની જ બેસ્ટ છે. હે ભગવાન, બધું જાણ્યા પછી અની મારી સાથે રહેશે કે નહીં?